ફંક્શનનો આપણે ખ્યાલ કરાવે અહીંયા ફંક્શન ટાઇટલ અને એનો એક્ઝામ્પલ એક્સપ્રેસિંગ ચોઇસ કોઈ પસંદગી એની જ્યારે રજૂઆત કરવામાં આવતી એને જ્યારે વ્યક્ત કરવામાં આવતી ત્યારે વાક્યની અંદર વુડ રાધર ધેન શબ્દનો ઉલ્લેખ થયેલો એટલે કે એક વાક્ય આપ્યું છે I would rather teach English than Hindi. तो हूँ बनवाजोग छे कि मने ये हिंदी भणावा करता इंग्लिश भणावो वधारे पसंद छे. I would rather teach English than Hindi. मने इंग्लिश भणावो हिंदी करता वधारे गमशे. तो ये वाक्य जोतानी साथे आपणे ख्याल आई जाय गुण राधर धैन शब्द नो उल्लेख थयेलो छे वाक्य नी अंदर माने ए वाक्य ए कया प्रकार नु फंक्शन रजू करे एक्सप्रेसिंग चॉइस पसंदगी नी बाबत मा ए फंक्शन ए वाक्य नी रजूआत करे छे वाक्य मा ऑफरिंग ऑल्टरनेटिव चॉइस ऑल्टरनेटिव एटले विकल्प જ્યારે બે વિકલ્પ બે વસ્તુઓ બે મિત્રો બે સ્થળો એનો ઉલ્લેખ કરેલો હોય ત્યારે આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે વાક્યમાં આઈધર ઓર અને નાઈધર નોનો ઉપયોગ થઈ શકે હકાર વાક્ય માટે આઈધર ઓર અને નકાર વાક્ય માટે નાઈધર નો શબ્દનો જ્યારે વાક્યમાં ઉલ્લેખ કરવામાં આવેલો હોય ત્યારે એનું ફંક્શન બને છે ઓફરિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ વૈકલ્પિક એવી ઓફર જ્યારે રજૂ કરવામાં આવતી હોય વિકલ્પ જ્યારે રજૂ કરવામાં આવતા હોય ત્યારે એવા ફંક્શનને આપણે ઓફરિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ તરીકે ઓળખીશું એટલે કે મેં વાક્ય લખ્યું છે સી સિલેક્ટેડ સી સિલેક્ટ્સ આઈધર આર્ટ્સ ઓર કોમર્સ તે આર્ટ્સ અથવા કોમર્સ એ પસંદ કરી શકે તેની પાસે બે વિકલ્પ છે યા તો એ આર્ટ્સમાં પણ જઈ શકે અથવા તો કોમર્સ પણ પસંદ કરી શકે તો બે વિકલ્પ ઉત્તર આઈધર વાક્ય હકાર છે માટે આઈધર તમે ઉલ્લેખ કરો છો બાકી જ્યારે નકાર હોય તો એવા સંજોગોની અંદર નાઈધર નોર નો ઉપયોગ થાય છે વાક્ય આઈ નાઈધર વેન્ટ ટુ ઓફિસ નોર વિઝિટ માય ફ્રેન્ડ હું ઓફિસે પણ ના ગયો અને મારા મિત્રને મેં મુલાકાત પણ ન લીધી મારા મિત્રની મુલાકાતે પણ ન ગયો ત્યારે નકાર વાક્યની અંદર નાઈધર નોર નો મેં અહીંયા એ ઉપયોગ કર્યો છે ઉપરના વાક્યની અંદર આઈધર ઓર વાપરેલું છે તો એવા વાક્યની અંદર જ્યારે વાક્યમાં આઈધર ઓર અને નાઈધર નામનો ઉપયોગ કરવામાં આવેલો હોય અને એનું ફંક્શન ઓળખવાનું હોય ત્યારે કહી શકાય ઓફરિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ કે જે આપણને વિકલ્પોની પસંદગી રૂપે આ વાક્ય આપવામાં આવેલું છે ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન કે ભૂતકાળના સંદર્ભમાં કોઈ ટેવની વર્ણનની વાત હોય ત્યારે એ વાક્યની અંદર યુઝ ટુ શબ્દનો ઉલ્લેખ થયેલો આઈ યુઝ ટુ રીડ નોવેલ આઈ યુઝ ટુ ગો વેરિયસ પ્લેસીસ આઈ યુઝ ટુ ગો વેરિયસ ટેમ્પલ્સ હું મંદિરે જવા માટે ટેવાયેલો હું જુદા જુદા સ્થળોની મુલાકાત લેવા માટે ટેવાયેલો આઈ યુઝ ટુ રીડ મચ મને વાંચન કરવું ખૂબ જ ગમતું વાંચનની ખૂબ જ મોટી એવી ટેવ હતી ત્યારે એવા સંદર્ભમાં ઇન્દ્ર વાક્યમાં યુઝ ટુ શબ્દનો ઉલ્લેખ થયો તો અહીંયા મેં વાક્ય લખ્યું છે માય મધર યુઝ ટુ વર્ક ફોર 10 અવર્સ ઇન હર યંગ ડેઝ તેના યુવાનીના દિવસો દરમિયાન મારી માતા એ લગભગ 10 કલાક જેટલું એ કામ કરી શકે અથવા કામ કરતી તો એવા વાક્યની અંદર યુઝ ટુ નો ઉપયોગ કરેલો છે અને ટુ પરી હંમેશા મિત્રો યાદ રાખો ટુ એ ઇન્ફિનિટી છે અને ઇન્ફિનિટી પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ હોતા ત્યારે યુઝ ટુ ની અંદર જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપવામાં આવેલું હોય ત્યારે એવા સંદર્ભમાં એ વાક્યને આપણે કેવું વાક્ય કહીશું ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન કે ભૂતકાળના સંદર્ભમાં કોઈ કાર્ય કરવાની ટેવ હતી કોઈ કાર્ય કરવાની એવી ખાસ બાબત હતી ખાસ એવી ટેવ ધરાવતો હતો ત્યારે એ માટે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન અથવા એ કાર્ય કરવાનું વલણ ધરાવતો હતો તો એવા વાક્યનો આપણે ડેફિનેશન એ યુઝ ટુ થી કરીશું અને યુઝ ટુ જો વાક્યમાં વપરાયેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન એ વાક્યનો પ્રકાર કહી શકાય ત્યારબાદ
टॉकिंग अबाउट पर्पस, पर्पस એટલે હેતુ, કયા હેતુથી કે આ વાક્ય અથવા વાક્યની રજૂઆત થયેલ છે, કયો હેતુ છે, આ કાર્યક્રમ માટેનો કયો હેતુ છે, આ કાર્યક્રમ માટેનું કયું એવું પરિબળ જવાબદાર છે, તો એ માટે આપણે ટોકિંગ અબાઉટ પર્પસ કે ફંક્શન થઈ શકશે અને એ વાક્યની અંદર સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટુ, ઇનફ જેવા શબ્દોનો ઉલ્લેખ થયેલો હશે. વાક્ય આપણે જોઈએ કે ધીસ ટ્રી ઇઝ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ, તેને સો ધેટમાં આપણે કન્વર્ટ કરીએ, ધ ટ્રી ઇઝ સો હાઈ ધેટ આઈ કેનોટ ક્લાઇમ્બ ઇટ, હું એ ઝાડ ઉપર ચડી શકું નહીં કારણ કે ઝાડ ખૂબ જ ઊંચું છે. જો એક વાક્યમાં ટી ડબલ ટુનો ઉપયોગ કરીને આપણે બીજું કોઈ વાક્ય બનાવવું હોય તો ગોલ્ડ ઇઝ ટુ પ્રેસિયસ ટુ બાય, તો સોનું એટલું બધું કિંમતી છે કે જેને સામાન્ય વ્યક્તિએ ખરીદી શકે નહીં. તો મેં વાક્ય લખ્યું છે ટી ડબલ ટુ અને પ્રેસિયસ ટુ, પછી શું મૂકી છે મેં વિશેષણ, તો સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટી ડબલ ટુ, ઇનફ જેવા શબ્દોનો જ્યારે વાક્યની અંદર ઉલ્લેખ થયેલો હોય ત્યારે એને એવા વાક્યને આપણે એવું વાક્ય કહી શકીએ ટોકિંગ અબાઉટ પર્પસ કહી શકીએ. અને એ ટોકિંગ અબાઉટ પર્પસ એ તમારે વાક્ય લખી અને ટોકિંગ અબાઉટ પર્પસ લખી અને એની નીચે અંડરલાઈન કરવાની, એટલે પરીક્ષકને ખ્યાલ આવે કે આ વાક્યનો પ્રકાર વિદ્યાર્થી બરાબર એ ઓળખ્યો છે. ત્યારબાદ બીજું એક વાક્ય છે, ધ ફોન ઇઝ કોસ્ટલી ઇનફ ટુ બાય, કે ફોન એટલો બધો મોંઘો છે શેના માટે ખરીદવા, કે જેથી કરીને પણ સામાન્ય વ્યક્તિ એને ખરીદી શકે નહીં. તો એવા વાક્યની અંદર પણ એ ઇનફ વાપરેલું છે અને પછી ટીઓ ટુનો ઉપયોગ કરી અને બાકીમાં ક્રિયા પર દર્શાવેલું છે. તો ઇન ઓર્ડર ધેટ, ટુ, ઇનફ, સો ધેટ, બીજું એક ઇન ઓર્ડર ધેટ થી હું તમને વાક્ય સમજાવું, હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ધેટ હી કેન મીટ હર નેફ્યુ, he went to Mumbai so that he can meet his nephew, તે જેના એ પિતરાઈને મળી શકે એટલા માટે તે મુંબઈ ગયો છે, ભત્રીજીને, ભત્રીજીને મળી શકે, ભત્રીજાને મળી શકે, તો એ માટે એનો હેતુ જે વાક્યનો છે, તો ટોકિંગ અબાઉટ પર્પસ વાક્યનો હેતુ દર્શાવવા માટે આપણે કે અહીંયા સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટી ડબલ ટુ અને ઇનફ જેવા શબ્દોનો ઉલ્લેખ એ કરેલો હોય ત્યારે એ વાક્યનો બાબત સાંકળીને એની તુલના અથવા એના વિશે ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આ ફંક્શન વપરાય છે. એવા વાક્યની અંદર કયા શબ્દનો ઉલ્લેખ થયેલો હોય, સચ એઝ, ધ સેમ એઝ, એવા વાક્યનો જ્યારે ઉલ્લેખ થયેલો હોય ત્યારે તરત જ એ વાક્ય આપણે ઓળખી કાઢવું જોઈએ. એ વાક્ય બીજું કોઈ નહીં પણ એ વાક્ય શું કહેવા માંગે છે, ટોકિંગ અબાઉટ પીપલ અથવા પ્લેસ અથવા રિલેશન ટુ સમથિંગ, કોઈ વસ્તુના સંદર્ભમાં, કોઈ સ્થળના સંદર્ભમાં આ વાત એ વાક્ય કહેવા માંગે છે. જોઈએ વાક્ય, આઈ હેડ સચ એ પેન એઝ યુ બોટ યસ્ટરડે, મારી પાસે એવી પેન છે કે જે પેન તમે ગઈકાલે એ ખરીદી લાવ્યા હતા. તો અહીંયા મેં વાક્યની અંદર સચ એઝનો ઉપયોગ કર્યો છે, સચ અને એઝ, આઈ હેડ સચ એ પેન એઝ યુ બોટ યસ્ટરડે, મારી પાસે એવા જ પ્રકારની પેન હતી, ભૂતકાળના સંદર્ભમાં વાત કરેલી છે કે જેવી પેન તમે ગઈકાલે ખરીદી. તો એ માટે એ સચ એઝની અંદર, સચ એઝની વચ્ચે આપણે જ્યારે એ પેન શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ, નામનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે એ નામ એ ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇમ્પ્રેશન ટુ સમથિંગ એ વાક્ય બને છે. બીજું વાક્ય, ધીસ ઇઝ ધ સેમ કાર એઝ રવિ હેઝ, તો આપણે જતા હોઈએ રસ્તાની અંદર, રસ્તા ઉપર, અને કોઈ એવી કાર જોઈએ કે જે કાર આપણા મિત્ર રવિ પાસે હોય તો આપણે તરત જ એવું બોલી ઉઠતા હોઈએ છીએ કે ધીસ ઇઝ ધ સેમ કાર એઝ રવિ હેઝ, રવિની પાસે જેવી છે એવી તદ્દન આપણે હું એવી જ એ કાર એ અહીંયા આપણે જોઈ શકીએ અથવા આ કાર એવા જ પ્રકારની છે. તો સેમ એઝ ની વચ્ચે આપણે નામનો ઉલ્લેખ કરી કાર એ જણાવેલી છે, એની આગળ જે આર્ટિકલ છે એ ધી આર્ટિકલ લાગે, સેમ પહેલાં ધી આર્ટિકલ ભણવાની ખાસ અહીંયા ધ્યાન રાખજો. તો આવા જે પાંચ જોયેલા બીજા પાંચ મેં પ્રકારો તમને સમજાવ્યા,
એ ફંક્શનના પ્રકારો છે અને એ વાક્યમાં શબ્દોથી એ તમે એને ઓળખી શકશો. એ વાક્ય આખું તમારે લખવાનું છે અને પછી એનું આઈડેન્ટિફિકેશન કરી અને પછી એ લીટી અંડરલાઈન કરીને બતાવવાનું. અને મિત્રો, તમારા સ્પોર્ટ્સમાં એ જુદા જુદા પ્રકારના જે ફંક્શન છે એ તમને આપવામાં આવશે. એ તમારે આઈડેન્ટિફાય કરી અને વાક્ય લખીને એનો જવાબ એ લખવાનો રહેશે.